જો ગુરુત્વીય સ્થિતિમાન કેવી હતી એની વ્યાખ્યા? મસ્ત, એવું ના કેતા. એકમ દળના પદાર્થને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે, ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા માટે પેલા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. અને એક કિલોગ્રામને બદલે એમ કિલોગ્રામ વાળો પદાર્થ હોય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. એવું સિમ્પલ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર યાદ રહી જાય એવું છે, માઇનસ જી એમ એમ બાય આર. યસ, આટલું સ્થિતિમાન છે, એને સ્મોલ એમ વડે ગુણવાનું છે, ફાઈને એમ વડે ગુણવાનું છે. એવું પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પૂછે તો માઇનસ ગમે એમ જી એમ એમ છેદમાં આરી, આર ને બદલે આરી, માઇનસ ગમે એમ છેદમાં આરી. હવ હવ એક સૂત્ર છે, જી એમ એમ છેદમાં આરી. આટલી પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય, કબૂલ? તો પછી પહેલા આપણે જમીન પર સ્થિતિ ઉર્જા તો જીરો લેતા હતા જ્યારે આપણે પહેલા સેમિસ્ટરમાં આપણે નાના હતા તે વખતે, અને ત્યાંથી એચ ઊંચાઈએ જઈએ તો આપણે એમ જી એચ લખતા હતા. એવું કેવું હે? આયા ને હવે આટા. જો યાદ કરો, પહેલા સેમિસ્ટરમાં જમીન પર આપણે સ્થિતિ ઉર્જા જીરો લેતા હતા, અને ભાઈ જેમ જેમ ઉપર જઈએ એમ એમ વધતી હતી સ્થિતિ ઉર્જા, એમ જી એચ. અસલી મસાલે સર સર યાદ છે કે નહીં? તો એવું કેવું? અત્યારે તો જીરો જવાબ નહીં આવતો, તમે આમાં આંકડા મૂકશો તો જીરો જવાબ આવશે એવું લાગે છે. ગણી જો કેલ્ક્યુલેટરમાં, ગણું આમાં આંકડા મૂકીને ગણી જો, જીરો આવે જવાબ ના જ આવે ને. ગણું હોય, વિશ્વાસ ના હોય તો ગણી જો, છે ને વિશ્વાસ? એનો મતલબ કાં તો આપણે પહેલા સેમિસ્ટર ખોટા હતા, કાં તો આપણે બીજા સેમિસ્ટરમાં ખોટા છે. બીજા સેમિસ્ટર તો ભણીએ છીએ એટલે સાચું જ હશે ને, પહેલા સેમિસ્ટરમાં ખોટું શીખી લીધું એવું ને, તો બે માંથી સાચું શું? હે, બંને સાચા, એ તો ના ચાલે ને, એ ચીટિંગ કહેવાય. સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જો તમે આટલી ગણો તો જીરો ના લેવાય, ને જીરો ગણો તો આટલી ના લેવાય, તો બે માંથી સાચું હું? હજુ બી બંને બંને સાચા, કેમ કે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય મહત્વના નથી, એમાં થતા ફેરફાર જ અગત્યના છે. આવું વાક્ય પહેલા બી આવી ગયેલું છે, ફેરફાર. સ્થિતિ ઉર્જાના માત્ર ફેરફાર અગત્યના છે. સપાટી પર જીરો લેશો કે માઇનસ જી એમ એમ બયારી એ મહત્વનું નથી, ઊંચાઈ સાથે એમાં વધઘટ કેટલી થાય છે એ મહત્વનું છે. ઊંચે જતા એમાં કેટલો ફેરફાર થાય છે એ અગત્યનું છે, અને ઊંચે જતા એમજીએચ જેટલો ફેરફાર થાય છે. એટલે સપાટી પર યાદચ્છિક રીતે આપણે ઝીરો લીધી સ્થિતિ ઉર્જા હોતી નથી. બીજા સેમિસ્ટરમાં આયા ભાઈ ખબર પડી ને, સપાટી પર સ્થિતિ ઉર્જા ઝીરો હોતી નથી, પણ પહેલા સેમિસ્ટરમાં આપણે યાદચ્છિક રીતે એને ઝીરો લીધી છે, મનપસંદ રીતે. જ્યાં પણ સ્થિતિ ઉર્જાને ઝીરો ધાર્યું હોય ત્યાં ધારી શકાય. એની કમ્પેરિઝનમાં પછી જે વધઘટ થાય એ તમારે ગણવાની હોય. ધારો કે કોઈ સપાટીને બદલે અહીંયા પણ સ્થિતિ ઉર્જા ઝીરો ધારી શકે. યસ, અહીંયા પણ ધારી શકાય ઝીરો, પણ પછી ઉપર જઈએ ને નીચે આવીએ તો કેટલો ફેરફાર થાય એ ગણતા આવડવું જોઈએ. ત્રણ બિંદુ બતાવું છું, જો એક સપાટી, એક સપાટીથી સ્મોલ એચ ઊંચાઈ અને થોડી વધારાની એચ ડેશ ઊંચાઈ. પદાર્થ સપાટી પર હોય, એચ ઊંચાઈ હોય, ને ત્રણ માંથી કોઈ પણ એક જગ્યાએ તમે સ્થિતિ ઉર્જા મનપસંદ રીતે ઝીરો ગણી શકો. ધારો કે સપાટી પર, તો એની સાપેક્ષે અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા અને અહીંયા કેટલી એમ જી એચ ડે. પણ તમે અહીંયા પણ ઝીરો ધારી શકો સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે. એની સાપેક્ષે અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા અને અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા એ રૂપમાં આવે, ઘટાડો થાય એમ જ પડે છે, એ પ્રમાણે ગણવું પડે. તો આના પરથી અદાલત ઇસ નતીજે પર પહોંચીએ કે સ્થિતિ ઉર્જા એના નિરપેક્ષ મૂલ્ય મહત્વના નથી, એમાં થતા ફેરફાર મહત્વના છે. હમણાં 11 સાયન્સમાં જ આવું થયું, બે જણને 80% અમારી સોસાયટીમાં, પણ એક હસતો હતો, એને વરઘોડો કાઢ્યો, ડીજે કાઢ્યું, અને બીજો રડતો હતો. આ ઉદાહરણ પહેલા બી મેં આપેલું છે, આનું કારણ તમે સમજી ગયા હશો, પેલાના ધાર્યા કરતા વધારે ટકાઈ ગયા હશે. ડીજે કેમ કાઢ્યું? ધાર્યા કરતા વધારે ટકાઈ ગયા હશે.
હવે આપણો એનું મોઢું વાંકું નતું, વ્યવસ્થિત જ હતું. હવે જો એના 10માં 65% હતા લા, અને પછી 80 આયા. ગુસ્સા થાય એના પપ્પા બી ગુસ્સા થાય. ખુશી મુજે આજ તક નહીં હોઈ. એના પપ્પા તો બીચમાં બી રડતા હતા ખુશી ના આંસુ, કેમ કે એનો છોકરો પ્લસ 15 ટકા પ્લસ માં હતો. 15% કમાઈ ગયો, 65% થી સીધા કેટલા થઈ ગયા 80%. એક તો 11 સાયન્સ માં આવ્યો અને પાછો 10માં કરતા બી વધારે રિઝલ્ટ લાવ્યો. ભાઈ જોવાનું, પપ્પા તો ગાળા થઈ જાય ને, દાદા સાચવવા પડે એમને. એવા ડીજે માં ના છે. હવે આના 10માં 95% હતા, બહુ હોશિયારી મારતો હતો. સાયન્સ લીધું તારે, હા 100 ટકા પાડ દઈશ. એમાં એના 80 થઈ ગયા, પડી ગયા 100 ટકા, -15%. પછી એનું મોડું આવું જોઈએ ને, પેલો જઈને પાછો પેડા એને જાવ, પેડા ખાલે મારા રિઝલ્ટ નો પેડા છે મારા રિઝલ્ટ. પેલો કેવો આકડાય, તારા પેડા કાજુ કતરી લઈ જા ચાલ, મને આજે રડી લેવા દે. આજે હું ઇમોશનલ થઈ ગયું છે એવું જ કે ને, પેલો પેડા ખાય. તો કહેવાનો મતલબ અહીંયા 80% એ આંકડો મહત્વનો નથી, એમાં જે ફેરફાર થયા છે એ મહત્વના છે. એ આંકડો તો બંને માટે 80% છે, પણ કોઈના માટે એ બહુ સુખદાયી છે ને કોઈના માટે બહુ દુઃખદાયી છે. એટલે નિરપેક્ષ મૂલ્ય મહત્વનો નથી હોતા, એમાં થતા ફેરફાર મહત્વના હોય છે. સ્થિતિ ઉર્જાના કેસમાં બી આવું જ છે સેમ. સ્થિતિ ઉર્જાના કેસમાં જેમ ઊંચાઈ વધે એમ કેટલો ફેરફાર થાય છે એ જ અગત્યનું છે. ઓન ધ સ્પોટ કેટલી સ્થિતિ ઉર્જા છે એ મહત્વનું નથી હોતું. 75 જૂલ ધારો કે સપાટી પર લેશો તો મેં ના નહીં પાડું, લઈ શકાય યાદચ્છિક રીતે. યાદચ્છિક તો કહે છે, યાદ રાખીને છીકો ખાવાની. યાદચ્છિક એટલે મનપસંદ રીતે. હા, મનપસંદ રીતે તમે 75 જૂલ લઈ શકો, પણ પછી એમાં થતા ફેરફાર તમારે કમ્પ્લીટ શોધવા પડે. એ પ્રમાણે હવે પડી કોઈ પણ એક જગ્યાએ કોઈ બી એક આંકડો જાતે જ લઈ લેવાનો, સ્વીકાર લેવાનો, પછી એમાં થતા ફેરફાર. અમુક તો એવા બી મેં હોશિયાર જોયા છે કે એવું કે સર 3 જગ્યાએ 0 લઈ લો ને, એ ના ચાલે પાછું. યાદચ્છિક રીતે 0 નો મતલબ કોઈ 3માંથી કોઈ એક જગ્યાએ 0, એની કમ્પેરિઝનમાં કેટલો વધારો થયો એ ગણવાનું. અથવા અહીંયા ટોચ પર 0 લો તો કમ્પેરિઝનમાં કેટલો ઘટ, પણ ભાઈ 3 3 સર 0 લે, તમે તો કહો યાદચ્છિક રીતે. અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા 0, યાદચ્છિક રીતે. અહીંયા કેટલી 0, કેમ યાદચ્છિક રીતે. અલા તો હું બધે છીકો જ કયા કરવાની છે. યાદચ્છિક રીતે કોઈ એક જગ્યાએ સ્થિતિ ઉર્જા 0 લઈને એની સાપેક્ષે ગણતરી કરવાની હોય છે. એટલે આવા જવાબ પાછા મને ના આપતા, સ્થિતિ ઉર્જા પૂછે ને એટલે ટેન્શન જ નહીં, કેટલો 0, કેમ યાદચ્છિક રીતે. એવું ના ચાલે બાજુ એ જોજો. અને એ 0 ધારો તો એની સાપેક્ષે બીજું ગણવું પડે, પછી હું તમને તરત બીજું પૂછીશ. એટલે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય મહત્વના નથી, એમાં થતા ફેરફાર મહત્વના છે, એવું તમને યાદ રહી ગયું. બીજી એક વસ્તુ, સ્થિતિ ઉર્જા બંનેના બનેલા તંત્રની હોય છે. આ વાત લાસ્ટ ટાઈમ કરી હતી. સ્થિતિ ઉર્જાના સૂત્રમાં જો બંને દળ આવે છે, પૃથ્વીનું પણ અને પદાર્થનું પણ, એનો મતલબ સ્થિતિ ઉર્જા કોની, આ બેમાંથી એક 0 હોય તો, ધારો કે પદાર્થ જ નહીં તો સ્થિતિ ઉર્જા મળે પૃથ્વીની. સ્થિતિ ઉર્જામાં બંનેનો ભાગ હોય, ભગ્ગો હોય, ભગ્ગો લખોટીમાં અને છાપમાં કેવો ભગ્ગો રાખે, એ આપણા બેનો ભગ્ગો, અડધી અડધી કર લઈશું એવી. આ સ્થિતિ ઉર્જા એકલા એમની પણ ના હોય કે એમની પણ ના હોય, પાર્ટનરશિપમાં હોય, ભગ્ગો હોય. આમાંથી કેમ કે સ્મોલ માળો ફાટે, હા તો કંપની બંધ થઈ જાય. પાર્ટનરશિપમાંથી એક પાર્ટનર નીકળી જાય તો કંપની તૂટી જાય. યુ બરાબર 0, બેમાંથી કોઈ બી એક 0 હોય, ધારો કે સ્ત્રોત જ ના હોય તો રહ્યું છું તો સ્થિતિમાન બી ના મળે. કેમ કે સ્થિતિમાનના સૂત્રમાં સ્ત્રોત તો હોવો જોઈએ કે નહીં, સ્ત્રોત જ ના હોય તો આ બધું પેદા કઈ થશે, ગુરુત્વાકર્ષણ બળ કોણ લગાવશે, બળ કોઈ નહીં લગાવે તો પછી ઉર્જા કઈથી આવશે, કાર્ય કઈથી થશે. તો ભાઈ સ્થિતિમાન બી 0 થઈ જાય ને સ્ત્રોત જ ના હોય તો, ને સ્થિતિમાન 0 હોય તો સ્થિતિ ઉર્જાનું બી શું થાય, ને બંને જ ના હોય તો, એવું ના પૂછતા. બંને જ ના હોય તો ભાઈ આપણે અહીંયા આયા હું કરવા છે, ભેગા હું કરવા થયા, એવું બધું ગણવા. સ્ત્રોત બી નથી ને પરીક્ષણ બી નથી, એ સારું કહેવાય.
તો સ્થિતિ ઉર્જા ઝીરો થાય એટલે, પણ આ તો એક વાત છે, બે માંથી કોઈ એક પણ આડો ફાટે, બે માંથી કોઈ એક પણ ઝીરો થઈ જાય તો પણ સ્થિતિ ઉર્જા કેવી હોય? ઝીરો. તો બે મુદ્દા યાદ રાખવા લાયક. સ્થિતિ ઉર્જા મારી પણ હોય ને તમારી પણ હોય, બંનેના તંત્રની હોય. મારું દળ ને તમારું દળ આપણે જાણતા હોઈએ તો આપણા તંત્રની સ્થિતિ ઉર્જા મૂકી શકાય. આપણા બે વચ્ચે શું પડે? સૂત્ર કમ્પ્લીટ છે, જોઈ લો. હોવા આર સ્ક્વેર લખ્યો છે, આ તો બળનું સૂત્ર છે. આવે ધ્યાનથી જોજો, માઇનસ જી એમ વન એમ ટુ ના છેદમાં આર, આ સ્થિતિ ઉર્જા સૂત્ર છે. પહેલો મુદ્દો મેં કીધો એ યાદ રહ્યો, સ્થિતિ ઉર્જા મારી પણ હોય તમારી પણ હોય, બંનેના બનેલા તંત્રની હોય. ઓકે, બે માંથી કોઈ એક ના હોય તો સ્થિતિ ઉર્જા કેન્સલ, ઝીરો થઈ જાય. પણ સ્થિતિમાન એ માત્ર સ્ત્રોતનું હોય છે. સ્થિતિમાન શોધતી વખતે પરીક્ષણની જરૂર નહીં, કેમ કે પરીક્ષણ તો ધારેલો છે ને, એકમ દળ ધરાવતો પદાર્થ એ તો હોય જ, એ તો ધારી લીધેલો છે. એકમ દળ ધરાવતા પદાર્થ પર કરવું પડતું કાર્ય, એનો એકમ ખબર છે, કાર્ય પણ એકમ દળ ધરાવતા પદાર્થ પર, એટલે કાર્ય ભાગ્યા દળ આવે, જૂલ પ્રતિ કિલોગ્રામ આવે. આવે પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ છેદમાં એમ વન, એટલે લખીશ ને એમ ઝીરો એલ ટુ કમ્પ્લીટ. તો આ ગુરુત્વીય સ્થિતિમાન નું પારિમાણિક સૂત્ર છે. અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા નું પૂછે તો એ તો જૂલ જ હોય, કેમ કે ઉર્જા છે, પેલું સ્થિતિમાન છે, પણ આ તો ઉર્જા છે, એમ બી ફાઈ એમ, અને પાછું દળ વડે ગુણીએ તો કેજી કેજી ઉડી જાય ને, તો જૂલ જ રહે ને. ઓકે, ફાઈ એમ. તો સ્થિતિ ઉર્જા માટે બે મુદ્દા યાદ રહ્યા, એક તો સ્થિતિ ઉર્જા મારી પણ હોય તમારી પણ હોય, બંનેના તંત્રની હોય, અને બીજું સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય મહત્વના નથી, એમાં થતા ફેરફાર. બસ આટલું યાદ રાખો તો બી આખી થિયરી આવડે એવી છે. જો સ્થિતિ ઉર્જા ભલે બંનેના તંત્રની હોય, ચીપકેલો હોય, એની સાપેક્ષે પદાર્થ જ ફરતો હોય. દાખલા તરીકે સેટેલાઇટ એ પૃથ્વીની સાપેક્ષે ગોલ ગોલ ફરે છે, તો પૃથ્વીને ટેમ્પરરી સ્થિર ધારી લેવાય ને, પછી એની સાપેક્ષે સેટેલાઇટને ફરતો ધારીએ તો પછી પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય તે વખત, કેમ કે પૃથ્વી તો બે ની પાર્ટનરશિપ છે, પણ બે માંથી એક તો ફિક્સ થઈ ગયું, એનું સ્થાન તો બદલાવાનું નથી, તો પછી સ્થિતિ ઉર્જા, સ્થાન બદલાશે ખાલી સેટેલાઇટનું, ફેરફાર સ્થિતિ ઉર્જાના માત્ર સેટેલાઇટને લીધે જ થશે. એટલે એવા ટાઈમે ભલે બંનેનો ભગ હોય, આપણે એવું બોલી શકીએ કે સેટેલાઇટની સ્થિતિ ઉર્જા. દર વખત કઈ પાર્ટનરશિપ નહીં, તમારે ડીડ બતાવવાની જરૂર નહીં કે આ બંનેની પાર્ટનરશિપ છે, એવું બતાવવાની જરૂર નહીં દર વખતે, કેમ કે ખબર છે કે પૃથ્વી તો એઝ ઇટ ઇઝ છે જ મેઇન, તો પછી સેટેલાઇટ ફરે છે આજુબાજુ, તો સેટેલાઇટની સ્થિતિ ઉર્જા બોલીએ તો વાંધો નથી. ઓકે, એવા ટાઈમે જ્યારે એક વસ્તુ સ્થિર હોય અને બીજી એની સાપેક્ષે, બીજી વસ્તુને લીધે સ્થિતિ ઉર્જા બદલાતી હોય, તો સ્થિતિ ઉર્જાના ફેરફાર માત્ર બીજી વસ્તુમાં જ થયા છે એવું લખીશું, એવી પ્રથા છે. બાકી ખરેખર તો પાર્ટનરશિપ બંનેની છે, તંત્રની બનેલી છે સ્થિતિ ઉર્જા. લખો, પૃથ્વી અને સૂર્યના તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા જૂલ હોય, પૃથ્વી અને સૂર્યના તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા જૂલ હોય. ખાલી જગ્યા પૂરવા માટે દાખલો ગણવાનો છે, પૃથ્વી અને સૂર્યના તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા જૂલ હોય, બોલો કેવી રીતે ગણાય? સૂત્ર પરથી. કયું સૂત્ર? મંગલસૂત્ર. આવું એવું સૂત્ર જી એમ વન એમ ટુ બાય આર, આર સ્ક્વેર લખું, ઓલી જશે બંને વચ્ચે લાગતું. આપણે શોધવાની છે ઉર્જા, કેપિટલ જી કેટલો? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એવું લખો છો ને તમે? હજુ નહીં, 6.67 10^11, યા જબરી યાદ શક્તિ, જબરી. 6 × 10^24 પૃથ્વીનું દળ, હું કહું ને તમને, મેં એકવાર ઉચકેલી. સૂર્ય 2 × 10^30, પેલું અવકાશયાન વાળો લા, પૃથ્વીથી સીધું સૂર્ય તરફ જાય, જેમાં આ બે આંકડા આપેલા હતા, અને બે વચ્ચેનું અંતર તો તમને નાનપણથી જ આવડે છે ને. હા, નાનપણમાં એકવાર આ લોકો ચાલતા ગયેલા સૂર્ય પર, બધા ચાલતા ડાકોર જાય ને એવી રીતે, નહીં આવતો આયો, પણ બધાનો અલગ અલગ હે ને. 53.10 મેં ગણેલો તો 33 આવે, હા એટલે 5.371 હતો, એક ઘટે તો એક વધે. જૂલ લખજો, આ માઇનસ છે, એની નિશાની છે ખબર છે, આકર્ષણ,
સૂર્યના બંધનમાં પૃથ્વી છે, આનો મતલબ એવો પૃથ્વી છટકી નહીં શકતી સૂર્યના બંધનમાંથી આકર્ષણને લીધે, આ માઇનસ પૃથ્વીને દેવું છે, પૃથ્વીભાઈ આટલી ઉર્જા છે પણ એનું એને દેવું છે, એટલે સૂર્ય એને આ દેવું ચૂકતે ના થાય તેવું પૃથ્વી ફર્યા જ કરે આજુબાજુ, જે દિવસે પૃથ્વી ગણી ના દેશે કડકડતી નોટો ચાલો એ પકડ, એ દિવસે સૂર્ય કહેશે હવે તું જઈ શકે જા જય શ્રી કૃષ્ણ. ઓકે, તો તમને તંત્રની સ્થિતિ ઉર્જા મળી ગઈ સિમ્પલ, પણ હવે ત્રણ કણ આપે, કેટલા કણ? તો પછી સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધવાની? તમને એવું કે ત્રણ પાર્ટનર છે, તંત્રની સ્થિતિ ઉર્જા શોધો તો કોઈ એકને બે ની ગણી નાખવાની, ભલે ને ત્રીજાને ખોટું લાગે ચીકણીની ડબ્બી લઈને જ આવે છે, ચીકો ચીકો જ કયા કરશે હવે, કેવી રીતે ગણાય જુઓ. પહેલા આ બે ના તંત્ર ની સ્થિતિ ઉર્જા શોધવાની, પછી આ બે ના તંત્ર ની, પછી આ બે ના તંત્ર ની, પણ આવું ના ગણતા, કેટલાક લોકો જાતે સૂત્ર બનાવી દે જી એમ વન એમ ટુ એમ થ્રી, એક દળ વધારે પાછા સ્માર્ટ એટલા હોય કે અંતર નું એવરેજ કાઢે, આવું યુ અંતર, આવું યુ અને આવું યુ, એ બધાનું પાછું એવરેજ કાઢે બોલો, અને પછી કે મેં જાતે સૂત્ર બનાવ્યું કમ્પ્લીટ, આનાથી જવાબ સાચો આવે, આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું સૂત્ર હોય, ઉપર એક દળ વડે વધારાનું ગુણી નાખે તો લગ્નમાં આવે જ આવી રીતે ગણાય, પણ કેટલાક લોકો બનાવી દેલા ટેલેન્ટેડ લોકો, એમને એવું હોય સૂત્ર તો આપણે આમ જ બનાવી દઈએ, તો તમે એવું કરશો, એટલી બધી બી ટેલેન્ટ નહીં આપણામાં. આપણે કઈ રીતે ગણવાનું જુઓ, આર વન ટુ, આર ટુ થ્રી, આર ટુ વન, આટલું જ થાય ને પાછું, આમ હું આમ માપું તો તું પાછું આર વન ટુ કહું તો કે આર ટુ વન, આ અંતર તો માપવા દે મને, પછી આર વન થ્રી અથવા થ્રી વન બંને લખાય, વારા પરથી વારો તારા પછી મારો, પહેલા હું આ બે ની જોડ ગણીશ યુ વન ટુ, અને એનું સૂત્ર તો કમ્પ્લીટ જ છે જી એમ વન એમ ટુ છેદમાં આર વન ટુ, આટલી તો ગણતા આવડે ને સ્થિતિ ઉર્જા, એવું જ પછી વન થ્રી ગણવાનું અને એવું જ પછી ટુ થ્રી ગણવાનું, વારા પરથી વારો તારા પછી મારો, બધાની પાર્ટનરશિપ જોઈ લો, કોઈને ખોટું ના લાગે એવી રીતે, જી એમ વન એમ થ્રી છેદમાં આર વન થ્રી, અને અહીંયા જી એમ ટુ એમ થ્રી અને છેદમાં, આટલું ગણ્યા ભાઈ સ્કૂલ માંથી દાખલો કઢાવી લેવાનો, ના દાખલો ના આવડે તો દાખલો નહીં કઢાવી લેવાનો, આ બધાનો સરવાળો કરો, જો ભાઈ યુ વન ટુ, યુ વન થ્રી અને યુ ટુ થ્રી, આ બધાનો સરવાળો કરવાનો તો મળે તંત્રની કુલ ઉર્જા, એનો મતલબ આવો દાખલો પૂછે તો આંટા આવી જાય ને, એક જ કણ વધારે આપે એમાં ભલભલાના કેરિયરની પથારી ભરી જાય, બહાર આવીને બધા બહુ અઘરું પેપર હતું લાવે, બહુ અઘરું પેપર હતું એવું થઈ જાય, ચાર કણ મૂકે તો કેટલી જોડ બને? ચાર, કેમ કે ત્રણ કણ હતા તો કેટલી જોડ બની? ત્રણ, હે ચાર બોલ્યા પહેલા, ચલો ફરી ના જશો, છ જોડ બને, આ ત્રણ તો ખરી જ, પછી આની બી ત્રણે સાથે જો, વન ફોર, થ્રી ફોર અને ટુ ફોર, બીજી ત્રણ જોડ વધી જાય, કેટલી થાય ટોટલ? છ જોડ, અને પછી એ છ, એ છ જોડ સેપરેટલી શોધીને બે વ્યક્તિગત રીતે લાવે ચોપડીની ભાષામાં, સ્વતંત્ર રીતે શોધીને પછી એમનો સરવાળો કરવો પડે, અદિશ સરવાળો, પૂછો સદિશ કેમ નહીં પૂછો, સ્થિતિ ઉર્જા સદિશ રાશિ છે, સ્થિતિ ઉર્જા અદિશ રાશિ, તો સરવાળો કેવો હોય? અદિશ જ હોય ને, તું આવું કરે છે માથે આમ, સ્થિતિ ઉર્જા અદિશ રાશિ છે, બાજી પૂછે છે કઈ વાંધો નહીં, પૂછ્યું તો પૂછ્યું, જવાબ મળી ગયો ને તને, સ્થિતિ ઉર્જા કેવી રાશિ? અદિશ, તો સરવાળો બી કેવો કરવાનો? આ તો કઈ નહીં, પાંચ કણ આપી દેતો, હવે સ્કૂલમાંથી દાખલો કઢાવો પડશે લાગે છે, દાખલો ધીમે ધીમે અઘરો થઈ રહ્યો છે, બે તમે ગભરાઈ જાઓ, પાંચ કણ આપે તો કેટલી જોડ બને? છ તો હતી જ, હમણાં છ ગણી, એમાં બીજી ચાર વધી જાય, છ ચાર દસ, કેમ કે જો આ છ ની અંદર અંદર જોડ તમે ગણેલી છે, એવું ધારી લો ને સમય બચાવવા, તો એક બે ત્રણ ને ચાર બીજી વધી જાય ને, અને બી બધા હતે જોડ, સીધી ચાર વધી, છ ચાર દસ, ખરું થાય નહીં, હવે છ કણ આપે તો
બસ હવે અટાયા. એક કામ કરો, એક મસ્ત રીત આપું. તમને 10 કણ બી આપે ને તો બી કેટલી જોડ બને ગણવા માટે રીત. 9 થી સ્ટાર્ટ કરવાનું. 9 વત્તા 8 વત્તા 7 વત્તા 6 વત્તા 5 વત્તા 4 વત્તા 3 વત્તા 2 વત્તા 1. 1 થી 9 સુધી બધા, યસ ફેક્ટોરિયલ કહેવાય આને. 1 થી 9 સુધી બધા આંકડાનો સરવાળો કર નાખવાનો તો તમને 10 કણો માટેની જોડ મળી જાય ગેરંટી થી. સરવાળો કરવાનો 1+2+3+ 1 થી 9 સુધી. જો 10 કણ હોય તો, 12 કણ હોય તો, 1 થી 11 સુધીના બધા આંકડાનો સરવાળો 1+2+3+4+5+6+, તો તમને ટોટલ જોડની સંખ્યા મળે. પણ ખાલી જોડની સંખ્યા મળે, ગણવાનું તો બાકી જ રહે. પછી એ બધી જોડ પાછી 11 11 જોડ તમારે ગણીને બતાવવી પડે, એમનો સરવાળો કરવો પડે, કેવા આંટા આવી જાય. અને આવા દાખલા 12માં બી આવે છે. આવા દાખલા એટલે તો મેં સમજાવ્યું, આવા બધા દાખલા 12માં ધોરણમાં આવે છે, ત્રીજા સેમમાં. અત્યારથી શીખી લેજો, નહીં તો તે વખતે પછી છોડવાનો વારો આવશે. સાયન્સ આઈટીઆઈ કેટલા જણા ભાઈ ચાલુમાં પૂછે છે, અહીંયાથી છૂટીને સર આઈટીઆઈ ના ફોર્મ ક્યારે બહાર પડે? આવા દાખલા ચાલે ને, પછી જતી વખત પૂછીને જ જાય. પાછું એને કહું અહીંયા તો કઈ ઇન્કવાયરી કાઉન્ટર ખોલેલું છે. ઓળખાણ તો જે આઈટીઆઈ માં પણ, એટલે કઈ ખબર હોય કે અરે ફોર્મ બહાર પડે છે. આપણે તો ડાયરેક્ટ ઉચકીને એડમિશન જ અપાઈ દઈએ, ફોર્મ વોર્મ નહીં ભરો. પછી એ લોકો કાઢી મૂકે છે આખ વસ્તુ, આપણે ઉચકીને થઈ મોકલી દઈએ એકવાર. ચલો હવે અહીંયા ધ્યાન આપો, તમે ભણવાની વાતો એવડી વાતો બહુ કરો. તમારે આઈટીઆઈ માં એડમિશન લેવું હોય તો લેવાનું, એમાં બીજાને એવું કરવા ડિસ્ટર્બ કરો. ઓકે ચલો અહીંયા જો, આવા હવે કેટલા કણ આપે ને ગભરાવાનું નહીં. જો 10 કણ છે તો એકચ્યુઅલી આપણે કેવી રીતે ગણવાનું એમ જાઉં. જો 1 ની 2 સાથેની જોડ, 1 ની 3 સાથેની, 1 નો પહેલા બધા જોડે હિસાબ પૂરો કરી લેવાનો. આ ઈઝી પડે, લખો જુલા ઉભો રે ને. તારે બોલવાનું છે ને મારે, આ કેવું લાગશે? 1 10 અલ્પવિરામ કરું નહીં તો નહીં સારું લાગે. 1 10 એવું, 1 અને 10 વચ્ચેની જોડ એવું. કેટલી જોડ થઈ? હું 10, 9 તા એમ 1 1 નહીં લાગ્યું. એ એ 1 ના, કેમ કે પાર્ટનરશિપ 2 જણ ની થાય. ઓકે એમાં 1 1 ના. આ લોકો કે 10 ગણ્યા વગર, લે 9 થયું ગણો બરાબર. આ લોકોનું ગણિત તો જો, 1 2 3 4 5 6 7 8 9 પહેલેથી જ પોપલું. કેટલી જોડ થઈ? આ 9. હવે બીજી 8 આવશે, કેમ કે હવે હું 2 થી ગણતરી શરૂ કરીશ. 2 1 નહીં લખું, કેમ કે 1 2 આવી ગયો. પાર્ટનરશિપ થઈ ગઈ, 1 2 લખો કે 2 1. 2 2 બી નહીં લખું, કેમ કે જાતે ને જાતે એના તંત્ર પર બળ ના લગાવે, એટલે પોતાના પર આમ બળ ના લગાવે, જાતે ને જાતે સ્વાભાવિક છે બીજા પર બળ લગાવે. એટલે અહીંયાથી સ્ટાર્ટ કરીશ. 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 10. હું 2 કોમન નીકળે કોણ છે લા. એટલે જી એમ 2 એમ 2 એમ બોલે તું. આ લોકો કોમન કરશે ને મને બી અહીંથી બહાર કાઢશે લાગે છે કોઈ. ચલો આ કેટલી જોડ છે? 8 હોય, કમ્પ્લીટ 8 જ હોય. આ 1 નહીં, બાકી તો કમ્પ્લીટ નીચે જ લખેલું જો. બાકીલી જોડ થાય 8. હવે યાદ આવ્યું પેલો સરવાળો કેમ કરવાનો, કે તો 9 વત્તા 8 વત્તા 7. હવે કઈ આવશે? 3 4 3 5 3 6 3 7 3 8 3 9 3 10. આગલી જોડ થશે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે, નહીં 3 1 કઈ ગયું? તો પેલું 3 1 એટલે જ 1 3 થાય. 3 2 કઈ ગયું? અરે 3 3 એ ના હોય, એ હોય જ ના, હોતા ના 3 3 હોય જ ના. તો આ કેટલી જોડ થઈ? 7. હવે ખ્યાલ આવે છે, હવે એમાં બીજી 6 જોડ વધશે ને. કઈ? 4 5 4 6 4 7. લખો વાલી, લખ્યું લે, આ વચ્ચે વાંચી લે. મન કી આંખે ખોલ બેબી, મન કી આંખે ખોલ. એની કેટલી જોડ મળે? 6. એની 5 6 5 7. એવી 5 જોડ અમત પડે છે. તો હવે આપણે પેલી 10 કણ હોય તો કેમ પેલો સરવાળો કરતા હતા એ ખબર પડી. 9 વત્તા 8 વત્તા 7 વત્તા 6 વત્તા 5 વત્તા 4 વત્તા 3 વત્તા 2 વત્તા 1 વત્તા 0 કરું છું, ચાલશે? ઓકે. એટલે આપણે સરવાળો કરતા હતા, હવે કમ્પ્લીટ અમત પડી ગઈ.
પણ આવો દાખલો એક્ઝામ માં આવી જાય તો 100 માર્ક માં. એક જ દાખલો પૂછે માસ્તર, 150-200 ગણાલ ને, ગણ્યા જ કરો. એ તો જવા દો, મજા ક્યારે આવે ખબર? 4 ઓપ્શન બી આપ્યા હોય અને આપણે આખો ગણીએ 2-3 કલાક પછી ખબર પડે ઓપ્શન આ જવાબ ઓપ્શન માં છે જ નહીં, આ જવાબ ઓપ્શન માં છે જ નહીં. પછી ખબર પડે છૂટવાની ખાલી 15 જ મિનિટ બાકી હોય ત્યારે. કેટલા માર્ક નો દાખલો? 100 માર્ક. આવું 1000 પેપર કાઢવા જેવું છે. કદાચ આવી જાય અને ખોટો પડે તો વાંધો નહીં લા, પણ જયારે પેલા 4 ઓપ્શન જેવો જવાબ આવે જ ના તો એક્ઝામ જ ખબર, એક્ઝામ જ રિઝલ્ટ ખબર પડી જાય. ચાલુ એક્ઝામ માં કોન્ફિડન્સ થી ખબર પડી જાય કે પતી ગયો હવે, પહેલેથી તો ગણા એવું નહીં, છેલ્લી 15 મિનિટ તો રડવામાં જ જાય. પછી પેલા સુપરવાઇઝરે છાનો રાખવો પડે બેટા, નહીં ઓકે. બહુ સારી સારી વાતો કરી લીધી આપણે તમારા કેરિયરને અનુલક્ષીને. આવી મજા કોઈના કેરિયર સાથે ના થાય એવી આશા રાખું છું. પણ હવે એક જ દાખલો તો આપણે ગણીએ, કેટલા કણો રાખીએ બોલો? 150-200 વાલી અમારે એથી ડાયરેક્ટ સ્કૂલે જઈશ કે હું? ઓકે ચલો જો, 3 બરાબર છે. એવા 4 કણો વાળો દાખલો ચોપડીમાં આપ્યો છે, પણ એવા 9 કણો વાળો દાખલો 3જા સેમમાં આવે છે. વિદ્યુત ભાર, એમાં વિદ્યુત બળ હશે, વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે. સૂત્ર બી કહું, કે Q1 Q2 / R અને જેવું છે ને GM1 M2 / R, એવું જ સૂત્ર. ખાલી એમાં માઇનસ આકર્ષણની નિશાની છે, પેલામાં બંને ધન વિદ્યુત ભાર હોય એટલે અપાકર્ષણ હોય. આકર્ષણ ને અપાકર્ષણમાં ખાલી આ માઇનસ પ્લસ નો જ ફેર પડે છે, બીજું કઈ નહીં. બસ લે હવે તો ચોપડીનો દાખલો. શિરોબિંદુઓ પર 4 M દળ વાળા કણ મૂકેલા છે. તમારે અહીંયા ધ્યાન આપવાનું છે, હમણાં કેટલા કણ? 4. બધાના દળ સરખા છે, જો એમ આ એમ અલગ ટાઈપ થી લખ્યો છે, એવું લાગે છે ને તમને? ચોટલી વધી ગઈ, એના વાળ કપાવવાના છે અત્યારે. એટલે આ બધા સરખા જ દળ છે, ઓકે? અને આ બધા સમાન દળ વાળા કણોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. હા, ચોરસની લંબાઈ L આપેલી છે, તો બધી બાજુ કઈ લખવું? L, સમજી જાઓ ને, ચોરસ કીધેલું જ છે. બધી બાજુની લંબાઈ અરકી જોઈએ ને, એ લોકો પાછા લખશે L, એવું લખશે. આજે શીખવાડે કે ચોરસની બધી બાજુની લંબાઈ એક સમાન હોય. અને આ જે અંતર છે એ √2L થાય, તો બી એમને અહીંયાથી આમ R એવું લખેલું છે. બની કેમ આપણને એની જરૂરત નહીં પડવાની, આપણને આખું અંતર ખબર પડી જાય. L અને આ L, તો આ 2L ના થાય, √2L થાય. પેલો પાયથાગોરસ આવીએ ને, ગોરસ છાસ પીને, L અને L એટલે આ કેટલો થાય? √2L. બસ લે હવે તો આ દાખલો ગણવાની એક બહુ મસ્ત મેથડ છે. પહેલા તો નંબર આપી દો 1 2 3 4, પછી ગણો 1 2 ની જોડ, 1 3 ની જોડ, 1 4 ની જોડ, 3 જોડ બને, વત્તા 2 ની જોડ બનાવો ભાઈ, 2 ની 3 સાથે, 2 ની 4 સાથે, કેમ કે 2 ની 1 સાથે તો આવી ગઈ, એટલે ભાઈ વત્તા 2 જોડ બને, અને પછી 3 ની 4 સાથે 1 જોડ બને, ને 4 તો બધા જોડે આવી ગયો છે, વાંધો નહીં, વારા પરથી 1 2 3 4 બધા તેની જોડ બની. ટોટલ કેટલી જોડ બને? 6. 3 કણ હોય તો કેટલી જોડ બને? અને 4 કણ હોય તો 6 જોડ બને. આટલી જોડ આપણે ગણવાની છે, પણ એની એક સહેલી રીત બતાવું. જો દળ સરખા હોય
तो एक जोड़ आ गणो एवी चार तो तमने स्कीम में मिली जैसे जो 1 2 2 3 3 4 4 1 आ बधी सरखी जाओ से केम के स्थिति ऊर्जा ना सूत्र में बन्ने दड़ एमएम मुकाय अने अंतर आर बराबर एल मुकाय एल अंतर सरखा छे ने तो अभी चार अलग अलग जोड़ होदवानी जरूर लगे हूँ डायरेक्ट अने चार वड़े गुणी नाखू तो केवू रे चार जोड़ नो हामटो ज फैसलो समझ पड़े जे अलग अलग छुट्टू गणवानू नहीं लंबावानू नहीं दाखला ने આવી રીતે ચાર જોડ નો હામટો જ ફેસલો કરી નાખવાનો જેમની વચ્ચે નું અંતર એલ હોય એવી ચાર જોડ તો હજુ બે કઈ રહી ટોટલ છ હતી યા જેમની વચ્ચે નું રૂટ ટ્વેલ્વ હોય એવી આ ચોકડી પડે ને આમાં તો એવી બે જોડ બધી જોડ તો ક્લિયર થઈ ગઈ બે જોડ પણ એમની વચ્ચે નું અંતર કેટલું હોય દળ તો પેલા જ છે એમ એમ તો આયુ ટુ યસ આ ચાર જોડાની અંદર જે આમાં બે છે સરવાળો કર દો તો છ એ છ જોડ નો એક હામટો હિસાબ આવી રીતે ગણાય દાખલો સમજ પડી આ ઈઝી પડે જેમની વચ્ચેનું અંતર એલ હોય એવી ચાર જોડ અને જેમની વચ્ચેનું અંતર પેલું રૂટ ટ્વેલ્વ હોય એવી બે જોડ આમાં અંતર એલ મૂકવાનું આમાં રૂટ ટ્વેલ્વ મૂકવાનું સરવાળો કરી દેવાનો ચાર વડે કેમ ગુણ્યું ચાર વખત લખીએ એના કરતા ફોર ટાઈમ્સ ચાર વડે ગુણી ના નાખીએ અને પેલું બે વખત લખીએ એના કરતા બે વડે ગુણી ના નાખીએ ડાયરેક્ટ પછી સરવાળો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા ઈઝી પડે ને આવો તમારે પાંચ કણવાળો જાતે થોડી વાર રહીને ગણવાનો આવશે ગભરાવાનું નહીં છ જોડ તો આવી જ ગઈ રહી બીજી ચાર દસ હોય ને પાંચ કણ હોય તો જો ચાર વત્તા ત્રણ વત્તા બે વત્તા એક એટલે ટોટલ કઈ થશે તો છ કણ તો હું છ જોડ તો હું શીખવાડું છું ને તો રહી બીજી ચાર એ જાતે હોદવાની આવશે એ તો તમને આવડશે પણ આ દાખલામાં આટલું ગણવાથી પૂરેપૂરા માર્ક નહીં મળે બે વસ્તુ પૂછીશ જો બીજી બી એક વસ્તુ પૂછીશ કેન્દ્ર પર કેટલું ગુરુત્વીય સ્થિતિમાન હોય વર્તુળના કેન્દ્ર પર આ વર્તુળ છે ચોરસના કેન્દ્ર પર કેટલું ગુરુત્વીય સ્થિતિમાન હોય તો ચોરસના કેન્દ્ર પર એનો મતલબ એ લોકો એવું કહેવા માંગે અનંત અંતરેથી એકમ દળના પદાર્થને ચોરસના કેન્દ્ર કાર્ય કરવું પડે એવું થયું ને ઇનડાયરેક્ટલી તો પણ અહીંયા ચચાર સ્ત્રોત છે આ ચારે ચાર વડે અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન ઉદ્ભવે સમજ પડી અહીંયા પૃથ્વી નથી આ એમ દળના ચાર કણ છે એમની અસર અહીંયા કેટલી થાય એ ગણવાનું આ ચારે ચાર નું ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે તો કોઈ એકનું શોધીને બતાવો મને પહેલા આટલું અંતર તમને આવડે અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું આ કણને લીધે એનાથી આટલા અંતરે સ્થિતિમાન શોધવાનું છે તો આટલું અંતર કેટલું હોય આખું નતું રૂટ ટુ એલ તો એનું અડધું ના આવડે એલ બાય રૂટ ટુ તો હવે સ્ત્રોત પણ ખબર છે અને આ અંતર પણ ખબર છે તો સ્થિતિમાન મળે ને સ્થિતિમાન નું સૂત્ર શું છે ફાઈ વન બરાબર માઇનસ જી એમ છેદમાં અંતર આર આર ને બદલે આપણે હું લખીશું એલ બાય આટલા અંતરે શિરોબિંદુથી કેન્દ્રનું અંતર એક્ઝેક્ટ આટલું થાય એલ બાય રૂટ ટુ એટલે રૂટ ટુ એલ નું અડધું એલ બાય રૂટ ટુ કમ્પ્લેટ પણ આવું જ અહીંયાથી સ્થિતિમાન ગણો તો અલગ આવે સેમ જ કેમ કે દળ સ્ત્રોત પણ સેમ અંતર બી સેમ એવું જ અહીંયાથી પણ એ જ આવે યસ અધિશ રાશિ છે એટલે કોઈ ટેન્શન જ નહીં સદિશ હોત તો આમ અમે પછી દિશાઓ જોઈ પણ અધિશ રાશિ છે તો આનું પણ એટલું જ આવે તો આને ચાર વડે ગુણતા આ જ જવાબ લા જવાબ સમજ પડી એટલે બે વસ્તુ ગણતા શીખવાડી છે કઈ રીતે પૂછી છે સમજી લેજો એક તો ચારે ચાર ના તંત્ર ની સ્થિતિ ઉર્જા એમાં કેન્દ્ર ને લાવવાની કોઈ જરૂર જ નહીં એમાં જોડ જ બનાવવાની છે પહેલા બીજાની પહેલા ત્રીજાની પહેલા ચોથાની પછી બીજા ત્રીજાની બીજા ચોથાની ત્રીજા ચોથાની એવી જોડ જ બનાવવાની જ બધી અને એનો સરવાળો કરવાનો છે પણ બીજી વસ્તુ જે પૂછી છે કેન્દ્ર પર કેટલું સ્થિતિમાન હોય એના માટે સ્ત્રોત આને ગણવો પડે એની અહીંયા કેટલી અસર થાય પછી આને બી ગણવો પડે એની અહીંયા કેટલી અસર થાય ચારે ચાર ની ચોરસના કેન્દ્ર પર કેટલી અસર થાય ગણવું પડે એના માટે અંતર કેટલું લેવું પડે સ્ત્રોત થી ચોરસના કેન્દ્ર સુધીનું અંતર જેના વડે સ્થિતિમાન ઉદ્ભવે છે ત્યાંથી જે બિંદુ એ સ્થિતિમાન શોધવાનું છે ત્યાં સુધીનું અંતર લખવું પડે અને એટલું થાય ને એલ બાય રૂટ ટુ બસ દાખલો સિમ્પલ અને ચાર વડે ગુણીએ તો જવાબ આવી જાય વ્યવસ્થિત ભાષામાં લખી લો સ્ટાર્ટ કરો ચલો નંબર આપી દો ને 1 2 3 4 નંબર ખાલી જ આપવાના છે કોણ છે આ બકાસુર કઈ હતી એ ગુવાડ
કોણ હતું? તું હતી? તો પેલી તો પાછળથી એમ ઈશારો કરે છે ને, આ છે તો તું જોઈશ. જેમની વચ્ચેનું અંતર એલ હોય તેવી, બ્રેકેટમાં 1-2 જેવી, અને બહારના વાતા 1-2 12 માં છે અમુક જણ, 1-2 જેવી અનજવી, જેમની વચ્ચેનું અંતર એલ હોય તેવી કુલ ચાર જોડ મળે. આ ચાર જોડના તંત્રની સ્થિતિ ઉર્જા, ચાર જોડના તંત્રની સ્થિતિ ઉર્જા U1 બરાબર 4 ગુણ્યા U1 બરાબર 4 ગુણ્યા સ્થિતિ ઉર્જાનું સૂત્ર માઇનસ GMM છેદમાં અંતર L. ચાર જોડનો હામટો જી સાહેબ માઇનસ 4 GM સ્ક્વેર બાય L. હવે આવું જ પેલી બે જોડ માટે લખવાનું, જેમની વચ્ચેનું અંતર, હવે કેટલું આવશે અંતર? √2L હોય. જેમની વચ્ચેનું અંતર √2L હોય તેવી, બ્રેકેટમાં 1-3 જેવી, 1-3 જેવી, જો આમ ક્રોસ 1-3 ને 2-4, આવી બે જોડ છે, 1-3 જેવી કુલ બે જોડ મળે. આ બે જોડના તંત્રની સ્થિતિ ઉર્જા U2 બરાબર 2 ગુણ્યા, બે જોડ છે એટલે 2 ગુણ્યા માઇનસ GMM, અને છેદમાં અંતર કેટલું? જો ટાઇટલમાં લખાયું, જેમની વચ્ચેનું અંતર √2L હોય તેવી. ઉપર 2 નીચે √2 તો કેવું રહે પછી? માઇનસ, હા એટલે ઉપર √2, માઇનસ તો સૂત્રમાં જ છે. ઓકે, આ √2 ને 2 ઉડાયા ભાઈ પેલા, એને √2 ઉપર લખ્યો એટલે માઇનસ √2 GM સ્ક્વેર છેદમાં L. તમારે શું કરવાનું છે? તમારે 6 જોડની સ્થિતિ ઉર્જા શોધવી છે. ધેરફોર તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U1 પ્લસ U2, U1 માં સામટી 4 જોડ છે ને U2 માં 2 છે, ટોટલ 6 છે. ગભરાતા નહીં, કેટલા જણને એવું લાગશે બે જ જોડ ગણી સર U1 U2, પણ પેલી 4 જોડ છે અને આ સામટી 2 જોડ છે. બે આંકડા મને આવડે છે, આગળ હોદેલા છે માઇનસ 4 GM સ્ક્વેર બાય L ને માઇનસ √2 GM સ્ક્વેર બાય L. માઇનસ GM સ્ક્વેર કોમન બાય L પણ કાઢી લો ને, તો 4 વત્તા √2. જૂની ચોપડીમાં જવાબ અલગ રીતે લખ્યો હોય તો સુધાર લેજો, એટલે ખોટો નથી, મેથડ એ લોકોએ અલગ રાખી છે. નવી ચોપડીમાં આ જ રીતે ગણેલો છે, એમાં L ને અહીંયા છેદમાં લખાય ને, અહીંયા લખો કે અહીંયા લખો, છેદમાં છે ને. જૂની ચોપડીમાં શું કર્યું છે ખબર છે? બધી જોડ સેપરેટ ગણી છે, ચારે ચાર પેલી બંને, એવું સારું લાગે? આટલા મોટા થયા ભાઈ, આટલું બધું ભણ્યા પછી ખબર ના પડી જાય કે ચાર જોડ નો હામટો જી સાહેબ, ને આ બે જોડ બી આમ ચોકડી પડે ઝૂપ ઝૂપ, તો બે વડે ગુણીને ડાયરેક્ટ ના ગણાય. તો આ પ્રમાણે ગણતરી કરવી જોઈએ, એનાથી ટાઈમ બચે એવું નહીં લાગતું તમને, બહુ જ સમય બચે. પણ હજુ એક બીજો ભાગ શોધવાનો છે, લખો. હવે 1 પર રહેલા, 1 એટલે પેલા એક બિંદુ પર રહેલા સ્મોલ એમ દળના પદાર્થ વડે ચોરસના કેન્દ્ર પર કેમ અસ્યા કરી લીધું? નવું ચોકઠું કરાયું? વન પર રહે ચોરસના કેન્દ્ર, એટલે અત્યાર સુધી આટલું નથી હસતી, આજે હસ હસ કરે છે. તો નીચે હાથ રાખજે.
સ્મોલ એમ દળના પદાર્થ પર ચોરસના પદાર્થ વડે ચોરસના કેન્દ્ર પર ગુરુત્વીય સ્થિતિમાન ફાઈવ વન બરાબર માઇનસ જીએમ બાય આર અને એમાં આર ને બદલે આટલું અડધું અંતર લખવાનું સ્ત્રોત થી કેન્દ્ર સુધીનું અંતર એલ બાય રૂટ ટુ યસ રૂટ ટુ જીએમ બાય એલ તો આપણે શું શોધ્યું આ શું છે આ પહેલા કોણ વડે ઉદ્ભવતું સ્થિતિમાન જ પહેલા કોણ વડે કેન્દ્ર પર ઉદ્ભવતું સ્થિતિમાન તો હવે આપણે આ શોધવાનું હતું આપણે પેલું ચારે ચાર વડે ચારે ચાર વડે કેન્દ્ર પર કેટલું સ્થિતિમાન ઉદ્ભવે શોધવાનું તો ચાર વડે ગુણવું પડે લખો ધેરફોર કેન્દ્ર પર કુલ ગુરુત્વીય સ્થિતિમાન ફાઈવ બરાબર ચાર ફાઈવ વન ને ફાઈવ વન આપણે વધેલો છે માઇનસ ચાર રૂટ ટુ જીએમ બાય એલ જોજો આ જવાબ આવે છેલ્લો ફાઈનલ ના આવે તો મેં આગળ ગણું ભાઈ લકીભાઈ આમાં લસા નહીં લેવાનો ના એટલે કહી દઉં એને એ બાજુ બહુ એક્સપર્ટ છે લસા આમાં ગણવા માંડે આગળ તો કેવો મસ્ત દાખલો છે ને તમારે આવો જ દાખલો ગણવાનો છે તમારે ખાલી કેન્દ્ર પર હું તમને 2m દળનો એક પદાર્થ આપી દઉં છું ને કહું છું આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો તમારે સ્થિતિમાન નથી શોધવાનું બસ આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે ગણો પાંચ કણ છે એમ 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 એ તો ખરા જ અને કેન્દ્ર પર 2m આ વધારાનો એક કણ આવ્યો ડબલ 2m ગણો હવે ચાલો જોઈ જોઈને બહુ લખી લીધું આ તો બી જોયા કરે હવે તારે આ જાતે ગણવાનું ચોરસની લંબાઈ હું તમને એ જેટલી આપું છું તો ગભરાઈ ગયા એલ ને બદલે એ કર્યું તો એબીસીડીમાં ઉડતો આ તો ઈઝી પડે એ આપ્યું છે પહેલું જ એલ તો પાછળ આવે છે કે એબીસીડીમાં દાખલો મેં કેટલો એલ્લો બનાવી દોજો એલ ને બદલે મેં એ આપી દીધું ઘણો હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો કેટલી જોડ મળશે દત્ત કેમ કે પાંચ કોણ છે તો દત્ત જોડ મળે ને આવો પૂછાય ભાઈ બહાર નીકળી બધા કે પેપર બહુ અઘરું હતું અલા એક જ કણ મૂકેલો વધારાનો પેપર અઘરું નતું તું બહુ સહેલો છે એલ ને બદલે એ તો આરું ઈઝી થઈ ગયું એબીસીડી નો પહેલો લેટર આ લીધો એ એટલે જેમની વચ્ચેનું અંતર એ હોય તેવી ચાર જોડ મળે ને જેમની વચ્ચેનું અંતર રૂટ ટુ એ હોય એવી પાછી બે જોડ મળે આમ ઝૂપ ઝૂપ એ તો ખરું જ આ તો ખરું જ લા આમાં કોઈ ચેન્જ નહીં તો નવું શું બીજી ચાર જોડ કેન્દ્ર પર જે કોણ મૂકે ત્યાંથી આમ 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 ને આમ આ ચાર જોડ બીજી આવશે સેન્ટર થી વન ને ટુ ને થ્રી ને ફોર ને જોડવાનો અમત પડેલા અને એ અંતર કેટલું હોય એ અંતર કેટલું હોય રૂટ ટુ એનું અડધું એ બાય રૂટ ટુ તું એવું બોલ્યો ઓકે મને થ્રી બાય રૂટ ટુ સાંભળ્યું તો એ બાય રૂટ ટુ જેટલું અંતર હોય એવી ચાર જોડ બીજી ઉદવાની અંદર ગણી નાખવાનું મૂકીને પણ હા એમાં એક કાળજી રાખવી પડશે કેન્દ્ર પર ટુ એમ છે એ જરાક હાચવીને જો એવી ચાર જોડ પાછી નવી મળી જેમની વચ્ચેનું અંતર કેટલું હોય લા એ બાય રૂટ ટુ પણ દળ એમ અને ટુ એમ મૂકવું પડે શિરોબિંદુ વાળા તો એમ જ છે અને કેન્દ્ર પર ટુ એમ છે તો જયારે તમે આ જોડ બનાવો ને આમ તો એમ અને ટુ એમ દળ આવે અને વચ્ચેનું અંતર કેટલું આવે એ બાય રૂટ ટુ બસ તો આજ ગણવાનું હતું અંદર ઉમેરવાનું હતું ચાર દુ આઠ અને પેલો રૂટ ટુ એટલે આઠ રૂટ ટુ માઇનસ આઠ રૂટ ટુ જીએમ સ્ક્વેર બાય એ આ બીજી ચાર જોડની સ્થિતિ ઉર્જા છે અને પેલામાં ઉમેરી દેવાની પેલી બે તો ગણેલી જ છે ને એમાં ઉમેરી દેવાની એટલે જવાઈ જાય
यू वन ओच माइनस चार जी एम स्क्वेर बाय ए, यू टू ओच माइनस रूट टू जी एम स्क्वेर बाय ए, पर आ नौ आयु माइनस आठ रूट टू जी एम स्क्वेर बाय ए। आटला में तमने आठ आई गया भाई, बाहर निकली गए पेपर अघरू थू। माइनस जी एम स्क्वेर बाय ए ब्रेकेट में उड़े से चार वत्ता रूट टू वत्ता आठ रूट टू, ने आ बेनो तो सरवाड़ो थे खबर है, आठ रूट टू वत्ता एक रूट टू एट के नाइन रूट टू एवं लखाए, चार वत्ता नौ रूट टू। आ जवाब ए छे गुदी ए लख्यो छेल्ला उ थई गया भाई, मारा तीन मार्क जता रहे, पप्पा लड़े पछी। जवाब के कसे एक नानी नानी भूलो करना कॉम्प्लीट आयो, टू एम बी लखेलो एम अने टू एम जो वे सीख गई। तारो आयो जवाब रास्ता में जतो, अहीं एम एम लखेलो ने आचू बोली जजे, एम अने टू एम लखेलो तो अंतर नतुं आवड्युं तने, अंतर ना आवड्युं तने सेंटर थी आटलू आम मापता, केम अहीं दौड़ मूकीने आली तो दीधुं तने टू एम, क्लियर तो कर्यु तो शू शोध आ शू आ तंत्र की कुल स्थिति ऊर्जा है पांच कणों तंत्र की अंदर दस जोड़ है गणवी तो कणो एले आमा नहीं गणाय छूटी कर जो चार आ बे अने आ बीजी चार टोटल दस जोड़ है अमत पड़े जाए रीते दाखला गणाय अपने बता अत्यारे पृथ्वी की सपाटी पर कबूल एवं ना कहते पहला माड़े ये भी बात साची जे खोटी ना थी, पहला माड़े जे नीचे गिफ्ट शॉप में तो नहीं एनी ऊपर जे पण तो पण लगभग पृथ्वी की सपाटी पर कहवाला 6400 किलोमीटर तमे आम आपो एनी कंपेरिजन में तमे बहु ऊपर जता रहा ऊपर पहुंची गया एनी कंपेरिजन में आपणे ला बे चार दादरा चढ़ी ना आया तो हूँ कई खास फरक पड़े तमे बे तीन किलोमीटर ऊपर है पेलो आ पाड़े जाजू खास फरक पड़े हवे तू आपी जाए तो शू करू दादरा चढ़वामां बाकी आपणे बाकी आपणे कई बहु चढ़ी नहीं आया दादरा स्वाभाविक छे 6400 किलोमीटर नी कंपेरिजन में आपणे बे चार दादरा चढ़ेला हवे तो तमे बे किलोमीटर ऊपर आई गया त्रण किलोमीटर ऊपर आई गया। हाँ एटले आ मोटा मोटा हिसाबो मारती वखते पेला नाना नाना अंतरो अवगणी शकाय छूटाय तो अत्यारे आपणे लगभग पृथ्वी नी सपाटी पर छे, ना कबूल होय तो रोड पर बेहाडीने भणावो पाछी तो अहींया कबूल ज पड़शे रोड पर ज आई गया एटले पछी कौन चालो वालू कौन छे तारो तो पुतळू बनावानो ज मे कोटी चार रस्ता पाजी के चालो के जे चलो हो अरे ट्रैफिक पुलिस भेगा थे अ चार रस्ता पर तैयार जवानी बातों करे डायरेक्ट यू बराबर आ सूत्र जो अपनी स्थिति ऊर्जा अत्यारे आटली छे हाँ माइनस गमे एम छेद में हारी गमे एम ना बोल कॉम्प्लेट सूत्र बोल माइनस आते कॉम्प्लेट माइनस आते बोल माइनस जी एम ई एम बाय हारी પણ યાદચ્છિક રીતે તો આપણે જીરો ગણીએ છીએ, બસ સપાટી પર પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા કેટલી લઈએ જીરો, પણ અત્યારે આ ચેપ્ટરમાં તો આ લઈશું જીરો નહીં, અત્યારે આપણી પાસે કોઈ ગતિ ઉર્જા છે હાલમાં બોલો પાછો આમ ચેક અલ્લા ઘણા લોકો જેલા પછી આજુબાજુ વાળા બધાને ચેક કરે કયા ચોગડિયામાં એડમિશન લીધેલું ખબર નહીં પડતી ચાલો ઓકે તો અત્યારે એક વસ્તુ નક્કી છે કે આપણી પાસે આટલી સ્થિતિ ઉર્જા છે પેલા જેલી પાટલી પર બોલાવજો બેટા તારી ભાઈ બી આટલી સ્થિતિ ઉર્જા છે આમાં અહીંયા તારે તારું દળ મૂકવાનું અને મારે મારું દળ મૂકવા તો આપણી અને પૃથ્વીના તંત્રની સ્થિતિ ઉર્જા છે અને ગતિ ઉર્જા ચેક કર ફરી કરવું હોય ગતિ ઉર્જા જીરો લઈ શકાય ને કેમ કે આપણે પૃથ્વીની સાપેક્ષે તો સ્થિર જ છે પૃથ્વીની સાપેક્ષે ભલે પૃથ્વી પરથી હોય તો આપણે બી એની સાપેક્ષે ફરીએ છીએ પૃથ્વીની જ નિર્દેશ પ્રેમમાં જ તો આપણી ગતિ ઉર્જા કેટલી જીરો તો આપણી ટોટલ ઉર્જા કેટલી થાય કરો સરવાળો કેલ્ક્યુલેટરમાં જેટલી સ્થિતિ હોય એટલો જ થાય ને કેમ કે ગતિ તો છે જ નહીં પેલા એ તો ચેક બી કર્યું ગતિ તો છે જ નહીં ચેક કરીને કહેવાનું બરાબર છે આપણે સાયન્સ લીધું છે
એટલે વિજ્ઞાન ના અમુક બેઝિક જે ગુણધર્મો હોય એ તો હોવા જોઈએ. ડાયરેક્ટ આડેધડ નહીં લખવાનું, ચેક કરવાનું પહેલા, ગતિ તો નહીં કરતો. ઓકે, એનો મતલબ અત્યારે આપણા બધા પાસે આટલી ટોટલ ઉર્જા છે, પણ આ ઉર્જા જોઈને મને ખુશી નહીં થતી, કેમ કે આ માઇનસમાં છે. યસ, આ ઉર્જાને લીધે આપણને બી દેવું છે. લકી તને ખબર હતી તને દેવું છે. આજો કદાચ, એટલે કદાચ 5-10 રૂપિયા આમ તેમ આપવાનો એ વસ્તુ અલગ છે, પણ આપણને ઉર્જાનું દેવું છે. પ્રોબ્લેમ એ છે, અને આ દેવામાંથી આપણે બહાર નહીં નીકળી શકતા, એ બહુ મોટો પ્રોબ્લેમ છે. સમજ પડી? આ આને લીધે જ આપણે પૃથ્વી સાથે ચીપકીને રહીએ છીએ. આકાશી પરથી બી દૂર કૂદીને જવાનો ટ્રાય કરે તો પૃથ્વી ખેંચી જ લે. પહેલા પેલો હિસાબ ચૂકતે કર, પછી જ્યાં જઈ જવું હોય તે. એવું આ માઇનસ નિશાની એની છે, આપણને દેવું છે. અને જ્યાં સુધી આ દેવું ક્લિયર નહીં થાય ત્યાં સુધી પૃથ્વી આપણને જવા નહીં દે. તો તમને, મને, બધાને આવી એક ઋણ ઉર્જા નડે છે અત્યારે. બાકી કેટલું ઈઝી હોત આ દેવું ના હોત તો. અગાસી પરથી જમ્પ માર્યો નહીં કે મંગળ પર. પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને તૈયાર ના જવા દે. અગાસી પરથી જમ્પ મારીએ અને મંગળ પર ના પહોંચાય, પણ મંગળ બજારની હવે પેલું દવાખાનું છે ને, તઈ દાખલ થવું પડે. હવે જો આટલી ઉર્જા આપણા બધા પાસે છે, પણ તમને આ ઉર્જા જોઈને આનંદ થયો? આ માઇનસ છે, હવે તો ટેન્શન વધ્યું, દેવું છે. જો તમારે આ દેવું ચૂકતે કરવું હોય તો તમારી પાસે એટલી ઉર્જા હોવી જોઈએ. ધારો કે આ ડસ્ટર ને બી દેવું છે. આ ડસ્ટર પણ અત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં જકડાઈ રહેલું છે, એનાથી જઈ નહીં શકાતું. પણ આને એટલી ઉર્જા આપી દઈએ જેટલું એને દેવું છે, એટલી જ ઉર્જા આપીને ફેંકીએ. આ ગણવા જેવું છે કેટલાનું દેવું છે, કેમ કે એના પરથી આપણને ખ્યાલ આવે. પેલું ટેન્શન રહે ને કે કેટલાનું દેવું છે એ ગણવું જોઈએ. હા, તો આમાં માઇનસ જી તો મને આવડે છે, 6.67 × 10⁻¹¹. એમ બી મને આવડે છે. એમ હવે આપણે પોતાનું દળ મૂકવાનું, આપણને કેટલું દેવું છે જાણવું છે, તો આમાં આપણે આપણું પોતાનું દળ મૂકવાનું. 60 કિલો, 40 કિલો, 70 કિલો, જે કઈ હોય આમ તેમ એવું મૂકવાનું. અને છેદમાં અંતર આરી કેટલું? 6400 × 100. એનો મતલબ મને બધા આંકડા ખબર છે, તમારું દળ બી તમને ખબર હોય ને એ મૂકવાનું. આપણે આ એટલે નથી ગણી શકતા કેમ કે આમાં સ્મોલ એમ બધા માટે અલગ અલગ હોય. કોઈના માટે 52 કિલો હોય, કોઈના માટે 58 હોય, કોઈના માટે 68 હોય. એટલે એ પોતપોતાનું દળ મૂકવાનું હશે જ પેલી. આ બધા આંકડા મૂકીને આપણે આપણું દેવું પોતાનું ગણી શકીએ. જૂલમાં ઉર્જાનું દેવું છે, રૂપિયાનું નહીં, ટેન્શન ના લેશો. આ માઇનસ જૂલ. હવે આ ડસ્ટર ને બી કઈક તો દેવું હશે. ધારો કે માઇનસ એક્સ જૂલ, આંકડો કેટલો આવ્યો? એક્સ. આમાં મેં દળ કોનું મૂક્યું હશે? ડસ્ટર નું દળ મૂક્યું હશે. ઓકે, સ્મોલ એમ. તો એનું મને દેવું ખબર પડી ગઈ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને પકડી રાખે છે. હવે મારે એટલી જ ઉર્જા પ્લસ એક્સ જૂલ ગતિ સ્વરૂપે આપીને ફેંકવો પડે. અહીંથી નહીં ફેંકવાનું, અથડાઈ જશે. અગાસી પર જવાનું, જોવાનું કશું નડતું નહીં ને. અને પછી કેટલી ઉર્જા આપીને ફેંકવાનો? પ્લસ એક્સ જૂલ. તો શું થાય? જસ્ટ ઇમેજિન, આ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને ત્યજીને બહાર ચાલી જાય, ચાલ્યો જાય. પુલ્લિંગ ના પુસકલિંગ, ડસ્ટર કેવું, સોરી, નો સ્ત્રીલિંગ નો પુલ્લિંગ. તો આ જતો રે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર. જસ્ટ ઇમેજિન, આવું થઈ શકે, પણ એના માટે બધી બહુ ઉર્જા આપવી પડશે. એ તો આંકડા મૂકીને ગણો તો ખબર પડે. આ નાની સુની ઉર્જા લાગે છે? આપણે તો લખી દીધું એક્સ, એ બધાને એક્સ આટલી જ ઉર્જા આપવાની. લાવો એક્સ ઇફેક્ટ છાંટી દો, એવું જતો રહે, એવું નહીં. આ ઉર્જા, આ ઉર્જા છે ને પ્લસ એક્સ જૂલ. આ કઈ નાની સુની ઉર્જા નહીં હોય. કોઈ પણ પદાર્થને આટલી ઉર્જા આપીને ફેંકીએ જેટલી એની પેલી દેવાવાળી ઉર્જા હોય, માઇનસ જેટલી એની ઉર્જા હોય સપાટી પર રહેલા પદાર્થની. સ્થિતિ જ ગણો ને, કેમ કે ગતિ તો છે જ નહીં. આપણે આ કેસમાં ગતિ તો લીધી જ નહીં, સ્થિર જ લીધેલા જ પદાર્થને. ડસ્ટરને બી અહીંયા સ્થિર ધારેલું છે, કહી ગયું સ્થિર જ છે, ચેક કર્યું, પેલાય શીખવાડ્યું ચેક કરવાનું. તો એની ગતિ ઉર્જા મેં 0 લખી. તો ડસ્ટરને બી આટલી જ ઉર્જાનું દેવું હોય? જો આ દેવું ચૂકતે કરી દે તો ડસ્ટર બહાર જઈ શકે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર. ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર જવાનું ઇમ્પોસિબલ નથી, પણ એના માટે બહુ જોરદાર ઉર્જા આપવી પડે.
તો બાર જવાય. આ સુધી એવું કઈ મેં સાંભળ્યું નહીં કે કોઈ હાથથી એવી ઉર્જા આપી હોય, પણ એક રેકોર્ડ છે જૂનો, મહાભારતનો રેકોર્ડ, અશ્વત્થામા. અશ્વત્થામા નામ સાંભળ્યું છે? એને એક હાથી ફેંકેલો, કેમ કે હાથીનું નામ બી અશ્વત્થામા હતું, એવું કઈક મેં સાંભળ્યું. પેલા ને હસુ, અલા આ વાર્તા છે મેં સાંભળી છે, મેં બી કઈ લાઈવ જોયું નહીં, પણ આ તો એક વાત છે. અશ્વત્થામાએ બીજો એક હાથી ફેંકેલો જેનું નામ પણ અશ્વત્થામા જ હતું, અને એ હાથી આજ સુધી આવ્યો જ નહીં પાછો, એવું મહાભારતમાં લખેલું છે. બીજા બધા જોતા જ રહી ગયા, હાથી નાનો થતો ગયો થતો ગયો થતો, બધા રાહ જોતા રહી ગયા કે આવશે પાછો આવશે, હજુ સુધી નહીં આવ્યો. તો ખબર નહીં સેટેલાઇટ ની જેમ ફરતો હશે આજુબાજુ. અત્યારે એ હાથીનું શું છે મને નહીં ખબર, પણ આવું એક કેસ મેં સાંભળ્યો. એના સિવાય કોઈ જગ્યાએ મેં આવું નહીં સાંભળ્યું, હાથથી બળ લગાવીને વસ્તુને બહાર ફેંકી દીધું હોય. અહીંયા ધ્યાન આપ, તારે પ્રેક્ટિકલ કરું નિષ્ક્રમણ ઉર્જાનું. તારું બધું તો એવું ચૂકતે કરી નાખીશ આજે. તો જયારે કોઈ લેસન ના લાવે ત્યારે એવો ગુસ્સો આવે, બે ટાંટિયા જલીને એવા ફેંક્યા હોય ને, નિષ્ક્રમણ ઉર્જા આપીને. કેટલી ઉર્જા? નિષ્ક્રમણ. અને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા, યસ, એસ્કેપ એનર્જી. ઇંગ્લિશમાં એક્ઝિટ પણ કહેવાય. એ ટોકીઝમાં તમે વાંચ્યું હોય, લાલ કલરથી લખ્યું છે એક્ઝિટ, અહીંથી બહાર જવાનું. જે રીતે આમાં તો પૃથ્વી પરથી જ બહાર જવાનું, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી એક્ઝિટ કરી દેવાનું છે, બહાર જવાનું છે. એના માટે આપવી પડતી આ ઉર્જા છે. અને આ કેટલી હોય ખબર છે? પ્લસ જીએમઈએમ બાય આરઈ. આટલી ઉર્જા ગતિ સ્વરૂપે આપવાની, કેમ કે દેવું કેટલાનું જો, માઇનસ જીએમઈએમ બાય આરઈ. તો આટલી જ ઉર્જા પછી પ્લસ ગતિ સ્વરૂપે આપવાની હું તો એ પદાર્થનું જતો રે. આનાથી ઓછી ઉર્જા ના આપતા પાછા, નહીં તો પાછો નીચે આવશે. સહેજ માટે ઓછી આપણ તો કેવું થાય ખબર છે? અહીંયાથી જાય ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જવાની અણી પર હોય, પહોંચવાની તૈયારી હોય, પાછો આવે પછી કેવી દશા થાય એની વિચારો. એ તો અહીંયા હોદે કશું પકડવાનું હોય તો ઉપર પહોંચીને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની આનાથી વધારે ઉર્જા આપો તો ચાલે જ, અહીંયાથી બી આમ જતો રહેશે. આના કરતા વધારે ઉર્જા આપીએ તો એવું થાય જ, પણ એક્ઝેક્ટ આટલી ઉર્જા આપીએ તો શું થાય? પાણી પર આમ બહાર જતો રહે, અહીંયા બહાર પહોંચી જાય, પણ પછી એની પાસે કોઈ એનર્જી ના હોય, બહાર જઈને પછી આમ તૈયાર છૂટતો થઈ જાય. ગુરુત્વાકર્ષણ પડતો લાગતું નહીં, અનંત અંતરે જતો રહ્યો. પેલીને કેમ કેમ હસવું આવે છે લીએ? આ બધું ખોટું લાગે તને? આ બધું સાચું છે. આમાં હા, હવાના અવરોધક બળને અવગણેલું છે. આપણે વાતાવરણમાંથી પદાર્થને ફેંકીશું એટલે હવા બી નડે, આમ વાળા મધ્ધર થઈ ગયા, હવા નડે. તો આપણે એ હવાના અવરોધક બળને અવગણેલું છે, બાકી બધું કમ્પ્લીટ છે. સ્પાઈસ કટ થઈ ગયા મફતમાં. ઓકે, તો ધારી લો કે અહીંયા પેલી ગુરુત્વાકર્ષણની કાલ્પનિક રેખા છે, અનંત અંતર અહીંયા છે, એવું હોય ના જો કે, પણ આ તો એક વાત છે. તો એક્ઝેક્ટ આના કરતા વધારે ઉર્જા આપો તો પદાર્થ બહાર નીકળી જાય, આના કરતા ઓછી ઉર્જા આપો તો પાછો આવે, અને એટલી જ ઉર્જા આપો તો આમ બહાર નીકળીને પછી આમ તર્યા કરે, બેહતી હવાસા થાવ, આમિર ખાન જેવો થઈએ. અને ઘરવાળા ગાય કહા ગયા ઉસે ઢૂંઢો, એવી એની હાલત થઈ જાય. ઓકે, હજો તો આપણે આજે ઉર્જા આપી એને શું કહેવાય? નિષ્ક્રમણ ઉર્જા. જે લઘુત્તમ ઉર્જા આપીને પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ને પદાર્થ અનંત અંતરે જતો રહે, અનંત અંતર એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહે, તે ઉર્જાને શું કહેવાય? નિષ્ક્રમણ. પણ અહીંયા એક શબ્દ વાપરે મેં, લઘુત્તમ ઉર્જા, કેમ કે એનથી વધારે આપવાની શું જરૂર છે? એક્ઝેક્ટ એટલી જ આપો, મિનિમમ જેટલાની રિક્વાયરમેન્ટ છે એટલી આપો. એનથી વધારે ઉર્જા આપશો તો બહાર જતો જ રહેવાનો. ધારો કે 500 જૂલ ઉર્જા આપવાથી પદાર્થનું દેવું ચૂકતે થઈ જાય છે, તો 1000 જૂલ આપવાથી ના થાય, થાય જ ને, ઉપરથી બીજી 500 જૂલ એના ખિસ્સામાં રહે. કેમ કે આપણે એને 1000 જૂલ આપી છે તો 500 જૂલ એ વાપરી નાખે બહાર જવા માટે, અને પછી બીજી 500 જૂલ ખિસ્સામાં લઈને વાંચતે ગાતે ડીજે લઈને જાય આગળ, અહીંયાથી આગળ જાય. તો આપણે વધારે ઉર્જા આપવાની જરૂર કરી? આપણે ખાલી દેવું ચૂકતે કરતો મિનિમમ જે જરૂરી ઉર્જા છે
છે 500 જુલ, બસ એટલી જ આપવાની. એનથી ઓછી આપો તો ના ચાલે, નોટ એક્સેપ્ટેબલ. પૃથ્વી એને પાછો બોલાવે છે, 10 રૂપિયા બાકી ચાલ પાછો, 490 જુલ. એટલે કહેવાનો મતલબ એક્ઝેક્ટ 500 જુલ ઉર્જા આંકડો સમજવા પડે. એક્સ એટલે 500 એવું ધારેલું છે. આપણે ગણ્યું જ કહી છે, કેમ કે આપણાથી ગણાયું જ નહીં ને, આમાં પદાર્થનું દળ આપણાથી મુકાયું જ નહીં ને, કેમ કે હું મારું મૂકું, તમે તમારું મૂકું, અલગ અલગ હોય ને. એટલે ડસ્ટર નું 300 ગ્રામ મૂકીને બાજુ ગણ્યું, એને કિલોગ્રામમાં ફેરવેલું, કમ્પ્લીટ 300 × 10⁻³. ઓકે, તો એવી બધાની પોતપોતાની ઉર્જા હોય, એટલે તો મેં એક્સ ધારવાનું કીધું. આંકડા હંબક છે, પણ તમને ટોપિક સમજ પડે છે ને, તો બહુ જ ઇનફ છે. તો 500 જુલ કરતા વધારે ઉર્જા આપીએ તો બહાર જશે જ, ઓછી આપીએ તો નહીં જાય. તો જે લઘુત્તમ ઉર્જા આપવાથી એ બહાર જતો રહે, મિનિમમ, એને હું કહેવાય નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ ઉર્જાની વ્યાખ્યા, જે લઘુત્તમ ઉર્જા પૂરી પાડીને પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે અને પદાર્થ અનંત અંતરે ચાલ્યો જાય. અનંત અંતર એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર ચાલ્યો જાય, તે લઘુત્તમ ઉર્જાને કહેવાય છે નિષ્ક્રમણ ઉર્જા. અને નિષ્ક્રમણ વેગનો પણ, વેગની પણ એવી જ વ્યાખ્યા છે, જે લઘુત્તમ વેગથી પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે અને પદાર્થ અનંત અંતરે જતો રહે, એટલે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહે, એ લઘુત્તમ વેગને શું કહેવાય? નિષ્ક્રમણ વેગ. હવે આપણે અહીં કેટલો હોય નિષ્ક્રમણ વેગને પદાર્થના દળ સાથે કોઈ લેવા દેવા નથી. જો આ ઉર્જા આપણે ગતિ સ્વરૂપે આપી દે, 1/2 mv². આપણે આ ડસ્ટરને આમ બી ગતિ ઉર્જા જ આપવાના હતા, આમ ફેંકવાના હતા, એનો મતલબ કઈ ઉર્જા સ્વરૂપે? પ્રકાશ ઉર્જા સ્વરૂપે આપવાના હતા, ગતિ સ્વરૂપે. તો પછી એને જરૂરી આ જે ઉર્જા હતી એ આપણે કયા સ્વરૂપે આપી? ગતિ. આમાં જે VE છે આને કહેવાય એસ્કેપ વેલોસિટી, નિષ્ક્રમણ વેગ. અને તમે જોઈ શકો છો આમાંથી બંને બાજુથી પદાર્થનું દળ નીકળી જાય છે. ભલે ને નિષ્ક્રમણ ઉર્જા બધા આપણા બધા માટે જુદી જુદી હોય, કેમ કે નિષ્ક્રમણ ઉર્જાના સૂત્રમાં આપણે એમ મૂકવો પડતો હતો, અહીંયા બી આવે જો GMEM એ મૂકવો પડતો હતો, પણ નિષ્ક્રમણ વેગના સૂત્રમાં એ નહીં આવે. હવે બધા પદાર્થો માટે નિષ્ક્રમણ વેગ સરખો જ હશે, ઉર્જા જુદી જુદી પણ વેગ એક સરખો, VE² 2GME/RE. આ VE કેટલો આવશે? વર્ગમૂળમાં. અને આ આંકડો બી ગણવા જેવો છે, કેમ કે આ તો હવે બધા માટે સરખો, યુનિવર્સલ થઈ ગયો, પૃથ્વી પર રહેનારા તમામ સ્થિર નાગરિકો માટે આટલો વેગ કહેવાય. આ વેગ નિષ્ક્રમણ વેગ કહેવાય, સ્થિર નાગરિક, કેમ કે ગતિ કેટલી લીધેલી જો? 0. ઓકે, એટલે હું બોલું છું પૃથ્વીની સપાટી પર રહેલા તમામ સ્થિર લોકો માટે, તમામ સ્થિર પદાર્થો માટે નિષ્ક્રમણ વેગ કેટલો હોય? આમાં આંકડા મૂકવાના, આ તો બધા માટે અરખા જ આવશે ને, કેમ કે આમાં દળ મૂકવાનું જ નહીં આપણું. અને આ આંકડો 11.2×10³ મીટર પર સેકન્ડ એટલે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ આવે છે. 11.2 એ તો જે 125 ને તમે રૂટ કાઢવામાં થોડી ઉતાવળ કરી નાખી હશે, કેમ કે જ્યાં સુધી ઘાત બેકી ના થાય ને ત્યાં સુધી રૂટ ના નીકળે, નહીં તો જવાબ ના આવે. એટલે રૂટ કાઢવામાં થોડી ભૂલ કરી હશે. 6.67×10⁻¹, 6×10, પહેલા ઘાત સેટ કરો પછી રૂટ કાઢો, બહુ ઉતાવળ ના કરો. ઘાતમાં લોચો પડી ગયો, એકી ઘાતની રૂટ કાઢ નાખ્યું છે એટલે જવાબ નહીં આવતો. તમે જબરી આજુબાજુની વાતો કરો, ભણવામાં ધ્યાન આવો. જો તો અહીંયા આટલા વેગથી કોઈ પણ પદાર્થને ફેંકવાનો, આમાં પદાર્થનું દળ આવતું જ નહીં. જો આ બધા માટે નિષ્ક્રમણ વેગ થઈ જાય. જો આ પેનને હું 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ફેંકું તો જતો રે બહાર, પણ આ સ્પીડ તમને નાની શું નહીં લાગે? એક સેકન્ડમાં 11 કિલોમીટર એટલે ખબર છે, એક જ સેકન્ડમાં અહીંયાથી સીધું ભાયલી જતું રહેવાનું. 11 જોયું ના હોય તમે તો મેં શું કરું? આ સાઈડ જે બધા બધા ગામડા છે આજુબાજુના, એક જ સેકન્ડમાં તો અહીંયા ગામડાવાળા બી જોતા રહી જાય, એક જ સેકન્ડમાં આવી એવું ના થાય. હવે પણ 11 કિલોમીટર એટલે તમને આઈડિયા નહીં આવતો, આજુબાજુ અહીંયાથી સ્ટેશન 3 કિલોમીટર હશે, 4 કિલોમીટર, તો એવું 4×12 એવું 3 ગણું અંતર એક જ સેકન્ડમાં. એવું પાછું આમ નહીં જવાનું, ઉપર જવાનું એટલી સ્પીડ થી. 11.2 અહીંયા તો અથડાઈ ના જવાય, 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડ થી. ને જોજો વચ્ચે કઈ આવે ના, પતંગ પતંગ ના ચડતી, હમણાં ના જતા, હમણાં આટલી સ્પીડ થી ના જતા, કઈ હો રહી જશે ગળું વળું. તો આ ટોપિક જોડે આપણે બહુ વધારે પડતી મજાક કરી નાખી, પણ આ ટોપિક યાદ રહી જાય એવો છે. જો આખા ટોપિક નું રિવિઝન ફરી એકવાર, પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થ માટે આટલી સ્થિતિ ઉર્જા હોય અને ગતિ તો 0 જ હોય કેમ કે સ્થિર કીધું છે, તો પછી પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થોની ટોટલ ઉર્જા કેટલી થાય?
બંનેના સરવાળા એટલે કે સ્થિતિ જેટલી, ગતિ તો એ જ નહીં, તો પછી રહી ખાલી સ્થિતિ માઇનસ જીએમઈ એમ બાય આરી. આટલી સ્થિતિ ઉર્જા, આટલી ટોટલ ઉર્જા બધા પાસે હોય છે. આ ઉર્જાને બંધન ઉર્જા બી કહેવાય, કેમ કે આને લીધે તો આપણે બંધનમાં જ, આને લીધે તો આપણે પૃથ્વી પર જકડાયેલા રહીએ છીએ, એટલે એને શું નામ આપ્યું છે? આ કુલ ઉર્જા ઋણ આવે તો એને શું કહેવાય? બંધન ઉર્જા. અને બંધન ઉર્જા જેટલી જ ઉર્જા પ્લસ એ દેવું છે, એટલી જ ઉર્જા પ્લસ જો ગતિ સ્વરૂપે પૂરી પાડવામાં આવે તો પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહે. હિસાબ કિતાબ ક્લિયર ને? હવે જો જેટલી સ્થિતિ ઉર્જા હતી હવે એટલી જ ગતિ આપણે પૂરી પાડીને, પ્લસ જીએમઈએમ બાય આરઈ, જેટલી સ્થિતિ હતી એટલી જ ગતિ આપણે પૂરી પાડી, તો પદાર્થની ટોટલ ઉર્જા હવે કેટલી થઈ જશે? દેવું ચૂકતે હિસાબ કિતાબ નીલ, ઝીરો. સમજ પડી? પૃથ્વીના ચોપડામાં આવે એનો હિસાબ કિતાબ ઝીરો થઈ ગયો, હવે કોઈ દેવું નથી, હવે જઈ શકશે ક્યાં? પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર. અને એના માટે જે જરૂરી લઘુત્તમ વેગ છે એનું સૂત્ર મેળવવાનું છે, કેમ કે ઉર્જા તો બધા માટે જુદી જુદી આવશે, સૂત્રમાં સ્મોલ એમ રહેશે, આપણે વેગનું સૂત્ર મેળવીએ. આ ઉર્જા કયા સ્વરૂપે પૂરું પાડી છે? આ જે ઉર્જા આપણે પદાર્થને ખૂટતી હતી એ કયા સ્વરૂપે પૂરી પાડી? ગતિ સ્વરૂપે, એટલે 1/2 mv², એમાં વી સ્ક્વેર ને પિક્ચરનો હીરો બનાવવાનો, એને જ કહેવાય છે એસ્કેપ વેલોસિટી, નિષ્ક્રમણ વેગ. અને નિષ્ક્રમણ વેગનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું. પૃથ્વી પરના સ્થિર પદાર્થો માટે કેટલો નિષ્ક્રમણ વેગ હોય? માઇન રૂટમાં 2 gm/re. અને એમાં આંકડા મૂકીને ગણતા જવાબ શું આવશે? 11.2 km/s. ચંદ્ર પરથી જો તમારે નિષ્ક્રમણ પામવું હોય તો અહીંયા ms અને અહીંયા સોરી mm અને rm આવે. આમાં ચંદ્રનું દળ લખવું પડે અને આના પર ચંદ્રની ત્રિજ્યા લખવી પડે, એ આના કરતા છઠ્ઠા ભાગનું આવે. 11.2 નો છઠ્ઠો ભાગ આશરે 2.3 km/s. આટલા વેગથી તમે ચંદ્ર પરથી નિષ્ક્રમણ પામી શકો. આટલા વેગથી જો વસ્તુને ફેંકી હોય તો ચંદ્ર પરથી બી છટકી શકાય, ચંદ્ર પરથી બી છટકી જવાય. પૃથ્વી પરથી છટકવા માટે કેટલા વેગથી જવું પડે? 11.2. બ્રિજ પર જવાનું ફાસ્ટ, આટલી સ્પીડમાં 11.2, એટલું ફાસ્ટ કે પાછા ઉતરાય જ નહીં, ઝૂપ દઈને ઉપર 11.2 km/s. અને એવા પદાર્થો બી છે કે એમાંથી નિષ્ક્રમણ થવાય જ ના, એનું દળ એટલું બધું વધી ગયું હોય કે એમાંથી પ્રકાશનું પણ નિષ્ક્રમણ ના થાય. લાઇટ હોય ને એને પણ એ પકડી રાખે, એને બી છટકવા ના દે, એને કહેવાય છે બ્લેક હોલ, જેના વિશે ડિટેલમાં આપણી ચોપડીમાં નથી. બસ એટલું જ કીધું છે કે જે પદાર્થો પરથી પ્રકાશનું પણ નિષ્ક્રમણ ના થાય એવા પદાર્થોને બ્લેક હોલ કહેવાય, કેમ કે એમની આ ત્રિજ્યા બહુ ઘટી ગઈ હોય, એમનું આ દળ બહુ વધી ગયું હોય, એટલા બધા સંકોચાયેલા એ પદાર્થો હોય. અને એવા પદાર્થો પરથી નિષ્ક્રમણ વેગ અનંત થઈ જાય, એટલે છટકી જ ના શકાય, ઇમ્પોસિબલ. પ્રકાશ ના છટકી શકે તો આપણી કઈ વાત કરવાની? પ્રકાશ જેવો પ્રકાશ પણ અંદર એકવાર ગરકાવ થઈ જાય એટલે પતી ગયો, એના દલદલમાં ફસાઈ જાય, એટલું પ્રબળતાથી એને પકડી રાખે, ગુરુત્વાકર્ષણ એટલું પ્રબળ હોય એવા પદાર્થોને કહેવાય છે બ્લેક હોલ. બે બહુ હેલ્લો છે. ઓ આ સમઘન છે, લમઘન ના મતલબ છે. ધીસ ઇઝ સમઘન. અને એને 8 શિરોબિંદુ હોય, બધા પર મેં એમ મૂક્યો છે, હજુ કેન્દ્ર પર મૂકું કેતો હોય તો 2 mm, આટલું તો ગણો પહેલા. બી લંબાઈનો સમઘન છે, દરેક બાજુની લંબાઈ બી છે, અને તમને ખબર છે શોધવાનું શું છે? તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શોધવાની છે. આજે હોમવર્ક વાળો દાખલો.